ભારત દેશમાં લોકોની વાત, લોકોના પ્રશ્નો લોકો સુધી પહોંચાડવા માટે મન કી બાત નામનો રથ ફરી રહ્યો છે. ત્યારે ઉપલેટા શહેરમાં પ્રધાનમંત્રીની મન કી બાતનો રથ ઉપલેટા શહેરમાં બાવલા ચોક ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાપુના બાવલા ચોક ખાતે બપોરે રથ આવી પહોંચતા ઉપલેટા શહેર તથા ભાજપ તથા નગરપાલિકા દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ સમગ્ર ભારતમાં લોકોની વાત અને લોકોના પ્રશ્નો લોકો સુધી પહોંચાડવા માટે મન કી બાત નામનો રથ ફરી રહ્યો છે. ત્યારે ઉપલેટા શહેરમાં લોકોએ પોતાના મનમાં રહેલા પ્રશ્નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે તે માટે પોતાના મનની વાત એક પત્રમાં લખીને લેટર બોક્સમાં નાખ્યા હતા. પ્રધાનમંત્રીએ 5 વર્ષ સુધી જે કઈ કાર્યો કર્યા છે અને આવતા 5 વર્ષમાં જે કઈ કાર્યો કરવાના છે તેના વિશે લોકોમાં જાગૃતતા આવે અને લોકોને માહિતી મળે, તેમજ લોકોને પોતાના મનમાં ઉદ્ભવી રહેલા પ્રશ્નો મન કી બાત દ્વારા પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આ ભગીરથ પ્રયાસ છે. ભારત કો જાનો, ભારત શું છે, ભારત સોને કી ચિડિયા હતી અને ફરીથી બનશે વગેરે બાબતોની જાહેરમાં છાણવટ કરવા માટે સમગ્ર દેશમાં ઘૂમી રહેલા મન કી બાતને લોકોએ આવકાર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, શહેરના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમને માણ્યો હતો અને પોતાના મનની વાતને પત્ર દ્વારા દર્શાવી હતી. આજે ઉપલેટાની અંદર મન કી બાત નરેન્દ્રભાઈનો જે આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે એ આખા દેશમાં ઘૂમી અને આખા દેશની મનની વાત સાંભળી અને જે જે કાંઈ બાબતો છે એની જાહેરમાં છણાવટ થાય એ માટે અને એને પોતાના પ્રકલ્પમાં આવતા પાંચ વર્ષ માટે દેશમાં શું શું કરવું છે, શું શું એના કાર્ય અધૂરા રહ્યા 5 વર્ષમાં, એના માટેનો જે કાંઈ લોકોની સામે જઈને લોકોની વાત પહોંચાડવા માટે એમણે જે આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ઉપલેટા શહેર અને નગરપાલિકા ઉપલેટા દ્વારા અહીં ઉપલેટા શહેરની અંદર આ ભારત કો જાનો, ભારત શું છે, ભારત સોને કી ચિડિયા હતી અને ફરીથી આ દેશને મહત્ત્વના શિખર ઉપર પહોંચાડવા માટે અમારો જે પ્રકલ્પ છે એના અનુસંધાને આ મન કી બાત અને મન કી બાત દ્વારા કરેલા વિકાસના કાર્યો અને દેશમાં હવે પછી કેવા કાર્યો થવાના છે. દિનેશ ચંદ્રવાડિયા, GTV News, ઉપલેટા.